गर्ल्स टीम ની છોકરીઓ બંને ગેમ જીતી જશે તો કોલેજ ની આ સુંદર ટ્રોફી ગર્લ્સ ના નામે થઈ જશે। तो शू करिए यार, ये ऊपर ही लियो आने जो ही उठाओ उठाओ उठाओ। अरे ये शू करिए जो नीचे उतारो, वो पड़ी जाएगी। अरे नहीं पड़े, ये पड़ी जाएगी यार। पड़वानो सवाल ज नहीं, जीत आपड़ा नसीब में ज लखी छे। नाचो बगा, गीतानी जय, गीतानी जय। खाली एक बार जीती हम आटलू खुश थे तो केवी रीते चाल छे। हजू कॉलेज में बे गेम बाकी छे, एमा पण जीती ने छोकरियो विनर छे ए बताव पड़छे। ओके यस यस। खोखो मुश्किल हती तो पण आपणे जीती गया। धारो तो बधु करी शको, प्रूफ थई गयो। यस। બીજી બે ગેમ્સ જીતવાની છે, જરાય મુશ્કેલ નથી, ભલે ગમે તે ગેમ હોય જીતીને બતાવીશું। આંગળી ન ઉઠાવી શકે તું। આવી રીતે બિહેવ કરીશ તો અમે તને ગેમ માંથી ડિસ્ક્વોલિફાય કરી દઈશું। પણ સર, ખોટું થઈ રહ્યું છે એવું કહેવા માટે તમે મને ગેમ માંથી ડિસ્ક્વોલિફાય કરશો? આ ક્યાંનો ન્યાય છે સર? જુઓ સર, જેને હારવાનો ડર હોય છે આવી વાત કરે છે, મામૂલી છે। એમ્પાયર ને ખોટો કહેવા વાળા ઈમાનદારી થી કેવી રીતે રમી શકે? ગેમ માંથી બહાર કાઢો આને। પ્લીઝ, તમારે એડવાઇસ આપવાની જરૂર નથી। તમે પણ એ જ કરી રહ્યા છો। હવે જોજો, ખાલી લાસ્ટ ચાન્સ બાકી છે। હું આ હાઈટ થી પણ વધારે ઊંચો કૂદીશ, જો તાકાત હોય તો ક્લિયર કરી બતાવો। બેકાર માં બકબક ના કરીશ। એ કાવ્યા, આમ આવ તો જરા। પપ્પા, શું થયું પપ્પા? આજે હું તને જીવનનો એક પાઠ ભણાવવા માંગુ છું। અરે, પણ આજે એને ક્યાં કઈ ભૂલ કરી છે? એ સુશીલા, પાઠ ભણાવવાનું કામ ખાલી ભૂલ કર્યા પછી જ ના કરવાનું હોય। ભૂલ થયા પહેલા જ જો પાઠ ભણાવી દઈએ, જીવનમાં નિયમોનું પાલન કરીએ, તો જીવનમાં ક્યારે ભૂલ થાય જ નહીં। લોકો કહે છે જીવન એક સંઘર્ષ છે, ના એ તો એક યાત્રા છે। શું છે? યાત્રા છે। અને એ યાત્રા કેવા રસ્તે ચાલીને થાય ખબર છે? કાંટાવાળા રસ્તે ચાલીને થાય છે। મારા જેવો કોઈ નથી, એવા વેમમાં રહેશો ને તો પગ નીચેથી જમીન સરકી જશે, અથવા કોઈ પણ જીતે હારે મારે શું એવું કેરલેસ વિચારશો તો બેલેન્સ ખોઈ બેસશો ને પડી જશો। કોઈ પણ વસ્તુને બહુ હલકામાં ના લેવી જોઈએ, એ જ આપણે
સમજવાની વાત છે, એ જ જીવનનો સાર છે. તને સમજાઈ ગયું ને? સમજી ગઈ પપ્પા. શું સમજાયું તને? હવે માથું કેમ ખંજવાળે છે? તને તારી બેન ગીતાને આને આ બધું સમજમાં નહીં આવે મને બહુ સારી રીતે ખબર છે. લગ્ન કરીને ફસાઈ ગયો. કુવારો હતો ત્યારે ખુશ હતો હું. એ કાવ્યા, એક વાત સમજી લે તું સારી રીતે. માથું નમાવીને જીવવામાં જે આનંદ મળશે એ ઊંચું કરીને જીવવામાં નહીં મળે. જી, આ નાની દીકરીને તમે શું શું સમજાવી રહ્યા છો? સુશીલા, જ્યારે કઈ બોલવા જેવું હોય તો એ જ વખતે બોલી નાખવું જોઈએ. પછી આનામાં પણ આની બહેનની જેમ કઈ કરી બતાવવાની ઈચ્છા જાગી ગઈ તો હેરાન ગતિ તો મારે સહન કરવી પડશે ને. આખરે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જો સમયની સાથે સાથે ચાલશો તો આનંદ મળશે, પણ આપણે જો સમય સાથે લંગડી રમતા રહીશું તો વિનાશ તરફ જતા રહીશું. ક્યાંક જીતના ચક્કરમાં ઘરેલું જીવન ના હારી જવાય. સમજ્યા કે? ગેમ્સમાં તો હું જીતી ગઈ પણ કહી નથી શકતી. ટ્રોફી પણ મળી છે, એને બતાવી નથી શકતી. જો પપ્પા ઘરે ના હોય તો મારો આનંદ હું બતાવી શકતી. માં, મમ્મી, દીદી આવી ગઈ. આવ દીદી, હું તો ક્યારની તારી જ રાહ જોતી હતી. તને એક વાત કહેવાની છે, બહુ જરૂરી વાત છે. કાવ્યા. અચ્છા ઠીક છે, પપ્પા ઘરે નથી કે શું? એ નથી, એટલે જ તો હું આટલા આરામથી વાત કરું છું. એમ ને? હા તો એક વાત સાંભળો. માં, ખબર છે શું થયું? આજે હું સ્પોર્ટ્સમાં જીતી ગઈ. માં, આ જીતથી મને ખબર છે શું શું મળ્યું? પગે કેમ છે તને? દુખાવો કેવો છે બેટા? અરે છોડ ને માં, ગેમમાં આ બધું કોમન છે. હા તો જીવનમાં હારવાનું કોમન સમજીને તું જીવી શકે દીદી. કાવ્યા, હવે જરૂરી છે ચૂપ રહે. સવારે ઉઠતા હાર્ટ એટેક આવે એના કરતા સારું છે કે એને અત્યારથી જ ખબર હોય તો રેડી થઈ જાય. કાવ્યા, મેં કહ્યું ને ચૂપ રહે. માં, શું થયું? માં, કઈ જ નથી ગીતા. એ વાત મમ્મી નહીં કહી શકે, હું કહીશ. સાંભળ, તારે જીવનમાં જે માણસ સામે હંમેશા હારવાનું છે એનું નામ છે ગોવિંદ, અને એ આ છે. માં, ગમે તેટલી મુશ્કેલી આવે એનો સામનો હસતા હસતા કરો, એમ તું જ કે છે ને? પણ આજે તારી આંખોમાં જાસુ. શું કરું, આવી મુશ્કેલી તારા પર કેમ આવી બેટા? એ મારાથી સહન નથી થતું ગીતા. આજે દીદી સાથે થયું છે, એ મારી સાથે પણ થશે. કાવ્યા, મેં કહ્યું ને મોડું બંધ રાખ. જો બેટા, હું ગમે તેટલું સમજાવું એ મારી વાત નહીં સાંભળે. ગીતા, આજે જે છોકરો આવે ને એની સાથે તું એકાંતમાં વાત કરી લેજે. પપ્પા જવા દેશે? કેમ નહીં જવા દે? એ લોકો કહેશે તો માનશે જ, નહીં તો હું આ વાત કોઈને કોઈ રીતે શરૂ કરીશ. એને તો સીધું કહી દેજે કે તારે એની સાથે લગ્ન નથી કરવા. એવું કેવી રીતે કહી શકે? એવું કહેશે તો તારા પપ્પાના માન સન્માનનું શું? મારી દીદીનું ભવિષ્ય ભલે બરબાદ થાય નહીં, પણ આ ઘરની તકલીફથી તો એને છુટકારો મળશે ને. હા તો કોઈની પણ સાથે લગ્ન કરાવી દેશો? કાવ્યા પ્લીઝ, ભગવાન માટે ઝઘડશો નહીં, આ મારી મુશ્કેલી છે ને. તમે કેમ હેરાન થઈ રહ્યા છો? ભલે જે થાય, દરેક વ્યક્તિ ઈચ્છે તો પોતાની કિસ્મત બદલી શકે છે એવું ભાષણ આપીને મેડલ જીતીને આવી, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે અને મારી કિસ્મત મને જન્મ આપનારના હાથમાં છે.